स्टूडेंट्स हूँ पूनम सोरठिया सरस्वती ग्रुप ऑफ एजुकेशन में स्वागत करु छु। आज आप सेकेंड ग्रेड में सेकेंड पार्ट बीजो भाग बीजो सेशन भणवाना छे। बधुज थई गयो छे, ऑलमोस्ट बधा ज फर्स्ट सम जे सत्र जे छे ए पूरु थई गयो छे आपणो, राइट। छेल्लो पार्ट कयो हतो बाळको? બહુ બધા લેક્ચર્સ એમાં આપણે ભણ્યા છીએ, તો કોણ કહેશે છેલ્લો પાઠ કયો હતો? યાદ છે કે નહીં? ડાયમંડ સિટી સુરત હતો ને આઠમો પાઠ, કે નહીં? યસ, સુરત વિશેની આપણે જાણકારી લીધી છે। सूरत ने अंदर खूब मोटा मोटा उद्योगों विकसी रहा है। सूरत एक गंदा में बंद शहर तो एक जमाना, जारे आज बहु बधा लोग एमां भेगा मळीने काम कर्युं छे। तो सूरत छे भारत में त्रीजो स्थान धरावे छे स्वच्छता की दृष्टिए, चोखाई की दृष्टिए, बराबर ने? अने विश्वमां नवमु स्थान धरावे छे, बहु सारी बात कहेवाय, बराबर। हवे अहीं आगळ सूरत विशेनी जे जानकारी आपणे मेळवी छे के सूरतमां रिवॉल्विंग नी होटेल सौ प्रथम त्यां आवेली छे, जोवालायक छे। खाणीपीणीना लोको सूरतना खूब ज शोखीन, एटले एने सुरती लाला कहेवाय। सूरत में बहु बधा उद्यान चौपाटी छे, फरवालायक स्थल चौपाटी ए छे, नेहरू उद्यान फेमस छे। पछी बीजु शुं हतुं? सूरत छे ई बंदर हतुं एक टाइम में। सूरत ई अरबी समुद्र पश्चिम बाजू अरबी समुद्र साइड आवेलुं छे। सूरत तापी नदी किनारे वसेलुं छे। सूरत छे ई सूर्यपुर तरीके ओळखाय छे, केम के सूर्यपुर सूर्य ना पुत्र सपुत्र नर्मद कवि छे। नर्मद कविए बहु सारी सारी कविताओ लखी छे, गरवी गुजरात छे जे गरवी गुजरात डगलू मांडू ने एवी कविताओ विख्यात लखेली छे। सूरत मां डायमंड ना उद्योग बहु डायमंड नो उद्योग 90% बिजनेस ने अर्थ થાય છે। હીરા નગરી તરીકે સુરત ઓળખાય છે। આવી બધી સુરત વિશે જાણકારી મેળવી, ત્યાં જોવાલાયક સ્થળો છે એના વિશે પણ, એમ આપણું રાજકોટ શહેર છે તો એના વિશે પણ મેં કરેલું પહેલું, કહી જોવાલાયક સ્થળ શું છે તો મોટા મોટા મોલ્સ છે બધા, અહીં પણ ખાણીપીણીના હોટેલો બહુ બધી મોટી મોટીઓ છે। અહીં જોવાલાયક સ્થળ છે નિયારી ડેમ, આછ ડેમ, ચાંપ તરસા બહુ જ આવ્યું છે, ફરાઈ ગયેલી છે, ફરવાલાયક સ્થળ આપણે ફરવા જઈ શકીએ, પ્રદ્યુમન પાર્ક, એ બધા જોવાલાયક સ્થળ છે ને? ગયા છે ને બધા? બધા બહુ બધા ટેમ્પલ્સ મંદિર પણ અહીં છે। બધા ધર્મના અલગ અલગ લોકો છે, એ પોતાના અલગ અલગ મંદિરોમાં ગુરુદ્વારામાં ચર્ચમાં मस्जिद में जाए छे भगवान ने नमन करवा। बधा अलग अलग धर्मना लोको त्यां वसे छे, अहीं वसे छे, छतां पण त्यां बधा बधा ज साथे रहेनारा छे। राजकोट छे तो राजकोट नी मैं खूबीओ ने खामीओ ने बधुं कीधुं हतुं के राजकोट मां आवुं फरवालायक स्थळ छे। राजकोट ने जेम सूरत ने सुरती लाला कहेवाय ने एवी रीते राजकोट ना लोको ने राजकोट ने शुं कहेवाय खबर छे? રંગીલું રાજકોટ। અહીંના લોકોને છે ને બહુ જ શોખ, અરે બે બે મહિના તો અહીં મેળા ચાલે છે રાજકોટમાં, લોકમેળો અહીંનો બહુ જ ફેમસ છે, જબરો લોકમેળો, એટલે બધા જ સાથે મળીને વિથઆઉટ ફી, મતલબ પેલા પ્રાઇવેટ મેળા હોય તો એમાં એન્ટ્રી કરવા માટે મની પે કરવું પડે, ત્યાં અમુક લોકો જતા હોય,
પહોંચેલા ના પહોંચેલા એવા અને એ ફ્રી ઓફ ચાર્જ હોય એટલે કે એમાં એન્ટ્રી કઈ પાસ હોય જ નહીં અને જબરો એવો મળે ત્રણ દિવસ થાય પણ જબરો મેળો થાય આ વખતે તો આપણને કઈ જોવા જ ના મળ્યું હા ને કઈ વાંધો નહીં નેક્સ્ટ યર આપણે દર વર્ષ આવે જ છે અને આપણે હજુ તો જીવન છે જ મોટા થવાના જ છીએ જોઈ લેશું રાઈટ ફાઈન આ રાજકોટની વાત ને સુરતની વાત એવી રીતે બધા સિટી અમદાવાદ છે બરોડા વડોદરા છે આ બધા સિટી છે જે અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ પોતાનું નામ કમાયેલા હોય હે ને અમદાવાદી હરણસારી આવું પણ બોલતા હોય છે શું કામે ત્યાંના લોકોને અને હા અમદાવાદની ખાસિયત અમને અમદાવાદ તો મન તો બહુ જ ગમે સારા લોકો હોય છે બધા અને ખાસ કરીને એની સ્પીચ જે લોકો બોલે ને ગુજરાતી બહુ સરસ બોલે મને તો બહુ જ ગમે સાંભળવાનું બોલું બે પછી બરોડા છે વડોદરા તો વડોદરા છે ને એજ્યુકેશન લેવલ ઉપર ત્યાંના લોકો છે સ્ટડી કરેલા એજ્યુકેટેડ લોકો હોય છે જેમ રાજકોટમાં બધા છે ને અનએજ્યુકેટેડ પીપલ વધારે છે જે લોકો ફ્રી ઓફ સાવ કઈ કામ ન હોય એ રાજકોટમાં વધારે છે એટલે બધા શહેરના લોકોની બધા શહેરની અલગ અલગ વસ્તુઓ હોય સમજદારી હોય વાતચીત હોય રહેણી કહેણી હોય પહેરવડ હોય બધું જ અલગ હોય એવી રીતે બરોડાનું છે તો ત્યાંના લોકો છે ખૂબ જ એજ્યુકેટેડ છે એ લોકો કઈક ને કઈક વેથી જોડાયેલા હોય બરોડા લાઈક ત્યાં બધા ભણેલા રહે ને તો કઈક ડિગ્રી કે સર્ટિફિકેટ કે કઈ જ નોલેજ લઈ ગયા હોય તો જોબ કરતા હોય વેલ એજ્યુકેટેડ હોય વેલ સેટેડ હોય સાચી વાત કરું છું ભણેલા ભણેલા લોકો સાથે રહો ને તો આપણને રહેવાના મજા આવે એ લોકોની સાથે રહીને ના વિચારો બહુ સારા હોય છે એટલે હું તમને કઈ કહેતી નથી કે તમારે આવું છે ને તેવું છે હું જસ્ટ તમને સમજાવું છું કે એજ્યુકેશન શિક્ષણ આપણા લાઈફમાં આપણા જીવનમાં શિક્ષણનું શું મહત્વ છે હું તમને સુરત વિશે આટલું બધું હતું તો આપણે કેટલું છે ને જે કે સ્વીટમાં ખારી ને નાનખટાઈ ચવાણું બધું ફેમસ ખાવાનું છે રાંદેરનો રોટલો જુવારનો કોક આવું બધું ખાવાની ખાણીપીણીનું કેટલા નામ છે એમ આપણા રાજકોટમાં પણ છે ખાણીપીણીના લોકો બહુ શોખીન અને ખાસ કરીને સવારે તો 9 વાગે ઉઠવા વાળા રાત્રે અમારા દિવસ સુધી રાત પણ એમ સવાર થાય હા તો લોકડાઉન ના હિસાબે બિચારા બધા પેક થઈ ગયા છે બાકી રાત પણ એમ સવાર પડે અરે એવું હોય રાજકોટમાં આપણે મોજીલું રાજકોટ રંગીલું રાજકોટ એટલે માટે તો કહેવાય છે એટલે બધા શહેરની બધા લોકોની બધાની ખાસિયત ખૂબીઓ અલગ અલગ હોય છે પણ શિક્ષણ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી જરૂરી હોય છે તમારી બુક્સ તમારી પાસે આવી ગઈ છે સરસ વર્ક કર્યું છે બધાએ પણ ભણાના કોઈના કઈક પેજીસ બાકી છે અધૂરા છે એ કરી લેજો ક્વેશ્ચન માર્ક કર્યા છે મેં ઘણાના પેપર ફોલ્ડ કર્યા હશે ઘણાએ બહુ સરસ કર્યું છે એને મેં સ્માઈલી આપ્યા છે સરસ સરસ બધાને એપ્રિશિએટ કરેલા છે ફાઈન મેં પહેલો પ્રશ્ન આપણે પહેલો ભાગ લીધો હતો ત્યારે મેં પહેલો પ્રશ્નવાળ આપણે કમ્પ્લીટ કર્યો હતો કે વિકલ્પ પસંદ કરી અને સાચો વિકલ્પ જે હોય એમાં રાઈટ કરવાનું છે બરાબર અહીં આગળ આપણે બીજો ક્વેશ્ચન લેવાનો છે ખરા ખોટા ની નિશાની કરો ખરા ખોટા છે કયા એ જણાવો બે ઓપ્શન આપ્યા ખરા ને ખોટા માંથી તમારે બે ઓપ્શન ચૂઝ કરીને જણાવવાનું છે કઈ છે નહીં હવે તો એમાં આપણે આગળ વધીએ મેં તમને ગ્લોસરી કરાવેલી એટલે કે શબ્દાર્થ શીખ્યા હતા ને શબ્દાર્થ એનો અંગ્રેજીનો ગુજરાતી ગુજરાતીનો અંગ્રેજી કરો આવું આવે છે શબ્દાર્થ તો તમારે શીખવા પડશે પરીક્ષાની ખૂબ સરસ એવી તૈયારી કરવા લાગજો આપણે પણ રિવિઝન કરી રહ્યા છે જોર શોરથી તો ફટાફટ બધું જોઈ લેજો સમજી લેજો જરૂરી છે હું તમને એવું પૂછું
કે કૃષ્ણ ભગવાનના મામાનું નામ શું હતું? આપણે આવો પ્રશ્ન વિકલ્પમાં પણ આવી ગયો હોય, પણ બંનેમાં અલગ બંનેમાં વસ્તુ કેવી હોય, તો અહીં તમને એવો વિકલ્પ એવો પ્રશ્ન પૂછ્યો હોય કે કૃષ્ણ ભગવાનના મામાનું નામ શું હતું, તો કે વાસુદેવ રાવણ ને કંસ મામા. આ બધા વિકલ્પમાં આવી ગયા હતા. તો હવે આપણે વિકલ્પ છોડી અને ખરા ખોટા તરફ જઈ રહ્યા છીએ. તો ખરા ખોટામાં હું તમને એવું પૂછું છું કે નોટી એન એ યુ જી એચ ટી વાય નોટી નોટી એટલે નોટી એટલે શું થાય ખબર છે? બળવાન કહ્યું છે. શું કહ્યું છે? બળવાન. તો આ ખરું છે કે ખોટું? આ બે માંથી તમારે એટલે આવું આગળ લખવાની નહીં હોય, તમને એમ લખ્યું જશે અ ખરા ખરું બ ખોટું એવું લખ્યું જશે. એમાંથી તમારે અ ને બ માંથી જે રાઈટ હોય એમાં ચૂઝ કરી લખવાનું છે. નોટી એટલે બળવાન થાય. સાચું છે ખોટું? ખરું કે ખોટું? મેં અભી ધ્યાન કર્યું નોટી એટલે તોફાન નટખટ. તો અહીં નોટીનો અર્થ આપ્યો છે બળવાન. તો ખરું કે ખોટું? યસ. તો આ આવશે ખોટું, કેમ કે નોટી એટલે તો નટખટ થાય, તોફાની થાય. આવું ખરા ખોટા આપ્યા હશે. પછી છે વીરની પાંખો સૂરજમુખીના ફૂલમાં ફસાઈ ગઈ. વીરની પાંખ જે છે ને પાંખ ઈ સૂરજમુખીના ફૂલમાં ફસાઈ ગઈ. સૂરજમુખી લખવામાં બહુ ભૂલ કરી છે બધાએ. અહીં હસવાવાળું ને દીર્ઘવાળું આ બે વસ્તુ જે છે આમાંથી કયું હસવાવાળું છે કયું દીર્ઘવાળું છે એ તમને ખબર નથી? ફર્સ્ટમાં નથી આવ્યું? તો અહીં કેમ આવું કહ્યું છે? અહીંયા આ દીર્ઘવાળું હોય ને ત્યાં હસવાવાળું, હસવાવાળું હોય ને ત્યાં દીર્ઘવાળું, અને ક્યાં કાં તો બંને જગ્યાએ દીર્ઘવાળું અને કાં તો બંને જગ્યાએ હસવાવાળું એવું આપ્યું છે. જોઈ લેજો, તમારી બુક આવી જ ગઈ છે, તમે નીખી નીખી બધું જોઈ લેજો. ઘણી ઘણી ભૂલ કાઢી જ છે મેં. વર્ડ ટુ વર્ડ જોવા બેસું તો આખી બુકમાં રેડ 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 માર્ક જ આવે એવું બધું. એટલે ઉપર છેલ્લા મેં જેટલા વર્ડ આવતા હોય એમાં મેં કાના દીર્ઘ એવા માત્રાઓ બધી ચેન્જ કરી છે. ઘણી જગ્યાએ શબ્દ ક્યાં કેવો હોય, પછી બે અક્ષર વચ્ચે બે શબ્દ લખો ને ત્યારે જગ્યા રાખવી જોઈએ, એવું ક્યાંય બહુ ઓછા ના આવે છે. સરસ લખ્યું છે, મહેનત સારી કરી છે તમે, એટલા માટે મેં તમને ગુડ કે વેરી ગુડ આપ્યું છે, પણ અક્ષર ખરાબ છે તો એ પણ સરસ હોવું જરૂરી છે. ફાઇન. અહીં આપ્યું છે કે વીરની પાંખ છે સૂરજમુખીના ફૂલમાં ફસાઈ ગઈ હતી, તો ખરું કે ખોટું? વીરની પાંખ છે એ સૂરજમુખીના ફૂલમાં ફસાઈ ગઈ હતી કે ગુલાબના ફૂલમાં? પાઠ આપણે સમજાવતો ત્યારે ખબર હોય. યસ, ગુલાબના ફૂલમાં. તો અહીં સૂરજમુખી આપ્યું છે એટલે આ શું આવશે? રોંગ, ખોટું આવશે. હાથીભાઈનું નામ જાદુ હતું. શું હતું? હસુ હાથીભાઈ. આ તો હસુભાઈ હતા હાથીભાઈનું નામ. તો અહીં આગળ એને જાદુ કહ્યું છે, જાદુ નામ આપ્યું છે. તો ખરું કે ખોટું? હસુભાઈ. હું તમને કહું જ છું કે હાથીભાઈનું નામ હસુભાઈ હતું, તો અહીં જાદુ આપ્યું છે. તો ખરું કે ખોટું? ઓબ્વિયસલી ખોટું જ આવે ને. હવે પછી એક હોય સૌથી મહાન ભારત દેશ મારો. સૌથી મહાન દેશ કયો છે? તો કે આપણો ભારત દેશ, બીજાનો કાંઈ નહીં. આપણો ભારત દેશ છે એ સૌથી મહાન દેશ છે. ખરું કે ખોટું? આવું કાવ્યમાં આપ્યું છે મારો દેશ. તો ખરું. એ પાઠની અંદર બધાએ 10-10 શબ્દો લખવાના હતા બુકમાં જાતે શોધીને. આ બુકમાં આપ્યા છે એ સિવાયના વધારાના.
दस राज्य, दस संत, दस रंग, रंग बता तो ना पाड़ो के दीदी रंग नोता, राज्य हता, संत हता, पछी भाषा हती, धर्म हतो, हतो ने એવું મેં કહ્યું હતું કે દસ દસ આ બધું તમારે તહેવાર હતા એ બધા બુકમાં લખવાના, પણ બુકમાં છે, પાઠ્ય પુસ્તકમાં છે એ સિવાયના વધારાના અને એની ભાષાઓ પણ હતી. ઓકે, પછી તો કે ચક્કી બહેને હાથીને વિનંતી કરી. ચક્કી બહેને હાથીને વિનંતી કરી દીધી. ચક્કી બેને છે એ હાથી ભાઈને વિનંતી કરી. સાચું છે. વિનંતી કરી કોને? હાથી ભાઈને. સાચું કે ખોટું? સાચું, ખરું છે. કેમ કે ચક્કી બેન છે એ આંબાના ઝાડ ઉપર હતા અને એના માળામાં બેંડા હતા. ચક્કી બેન છે એ હાથીભાઈને વિનંતી કરતા હતા કે અશ્વ હાથીભાઈ, તમે આ ઝાડને હલાવો નહીં, મારા બચ્ચા મારા માળા પડી જશે, તે ફૂટી જશે. પણ હાથીભાઈ છે કઈ માનતા સમજતા નથી, રાઈટ, અને એના ઈંડા પડી જાય છે. ચક્કીબેન ખૂબ રડી રહ્યા ડાળ ઉપર, ત્યારે કીડીબેન છે આવીને એને આશ્વાસન હિંમત આપે છે, આશ્વાસન આપે છે કે તમે રડો નહીં, હું હશુઆથીને પાઠ ભણાવીશ. હેને, બહુ સરસ મજાની સ્ટોરી હતી ને આપણી. શ્રી કૃષ્ણને બચાવવા વાસુદેવ ગોકુળમાં નંદી યશોદાને ઘેર મૂકી આવ્યા હતા. આ વસ્તુ સાચી છે, ખરી છે કે ખોટી? શ્રી કૃષ્ણને બચાવવા માટે વસુદેવ છે ઈ શ્રી કૃષ્ણને નંદ બાબાના ઘરે મૂકી આવ્યા હતા. તો સાચું ખરું છે, તેમાં ખરા પર નિશાની કરવાની. હવે પછી એવું આવે છે કે મથુરા કૃષ્ણ ભગવાનનું જન્મ સ્થળ છે. મથુરા એ કૃષ્ણ ભગવાનનું જન્મ સ્થળ છે. જન્મ સ્થળ એટલે કે જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા હોય એવું. તો કૃષ્ણ ભગવાનનું જન્મ સ્થળ કયું છે એવું પૂછવામાં આવે તો મથુરા લખવાનો થાય. ખરું કે ખોટું? તો કે ખરું. મથુરા એટલે તો ને જ્યાં કૃષ્ણ કારાવાસમાં રાત્રે 12 વાગે જન્મ્યા હતા, ત્યારથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. કંસ મામા એના મામા હતા, દેવકીના ભાઈ હતા. પણ આકાશવાણી થઈ જ્યાં એવું કહેવામાં આવ્યું કે દેવકીનું આઠમું સંતાન કંસનો વધ કરશે, તો ડરીને કંસે દેવકી અને વાસુદેવને કારાવાસમાં નાખી દીધા અને એને બહુ ત્રાસ આપતા હતા, દુઃખ આપતા હતા. એક પછી એક આઠે આઠ સાથે સાત સંતાનને કંસે દીવાલમાં પછાડીને મારી નાખ્યા. આઠમું સંતાન જન્મ લે છે ત્યારે એ કૃષ્ણ ભગવાન હોય છે, એને બચાવવા નંદ બાબાને ત્યાં એ મૂકી આવે છે. ત્યાંથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે અને કંસ છે એમનો વધ કરે છે શ્રી કૃષ્ણ ભગવાન. બરાબર ને? ફાઇન. અહીંયા આગળ હું તમને એવો પ્રશ્ન પૂછું, ચક્કી બહેન ના માળામાં કેટલા ઈંડા હતા? ચક્કી બહેનના માળામાં બે ત્રણ ઈંડા હતા. અહીં નંબર આપી દઉં, ના રેવા દે ને. ચાર ઈંડા હતા, છ ઈંડા હતા. આવું તમને આપ્યું હોય કે ચક્કીબેનના માળામાં બે ત્રણ ચાર છ ઈંડા હતા, તો સાચું કે ખોટું? ખોટું. કે મેં હમણાં જ વાત આપી ત્યારે જ કીધું કે
આંબાના ડાળા ડાળી ઉપર રહેતા હતા અને એના માળામાં બે ઈંડા હતા. બરાબર. હું બીજો સવાલ કરું. પતંગિયો પતંગિયાના પાંખોમાં જે છૂંદણા હોય એનો એને ખૂબ અભિમાન હોય, ખરું કે ખોટું? પતંગિયાને એના છૂંદણાનું અભિમાન હોય, છૂંદણાનું અભિમાન હોય બહુ જ, ખરું કે ખોટું? ખરું ખરું ને. પછી કયો લો હવે ક્વેશ્ચન? એક સરસ મજાનો કોઈ નવો ક્વેશ્ચન તમે તો શોધીને આપો. આપણે કઈ બી પ્રશ્ન પૂછી શકીએ. હું જ કહી દઉં કે ચલો હિન્દી છે, હિન્દી એ રાજ્ય છે, હિન્દી એ રાજ્ય છે, ખરું કે ખોટું? હિન્દી શું છે? તો કે રાજ્ય છે, ખરું કે ખોટું? હિન્દી રાજ્ય છે? હિન્દી થોડી રાજ્ય હોય, હિન્દી તો ભાષા છે. શું છે? ભાષા. તો અહીંયા આગળ રોંગ આવશે, ખોટું. બરાબર. સિક્કિમ, ઝારખંડ, ગુજરાત આ બધા જ રાજ્ય આવે છે, રાજ્ય છે, અને બધા જ ની ભાષાઓ પણ મેં તમને શીખાવેલી હે. ઝારખંડમાં જે ભાષા બોલાતી હોય, સિક્કિમમાં જે ભાષા બોલાતી હોય, આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી ભાષા બોલીએ, બધી ભાષા છે. તો અહીં હિન્દી છે એ રાજ્ય થાય ના થાય, હિન્દી છે એ ભાષા છે અને રાજ્ય એ જુદું હોય. રાજ્ય છે એ ઝારખંડ છે, ગુજરાત છે, એ બધા રાજ્ય કહેવાય. બરાબર ને? ઓકે ફાઇન. હવે આટલા આ બધા જે છે ને ખરા ખોટા છે, આપણે ખરા ખોટા સમજ્યા છે. હું તમને એવું પૂછું કે નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના ભક્ત નહોતા, ખાસ સમજો, ભક્ત નહોતા પૂછ્યું છે. તો નરસિંહ મહેતા એ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા કે નહીં? હતા. યસ, નરસિંહ મહેતા છે કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. તો અહીંયા આગળ નોતા કહ્યું છે તો શું આવશે? ખોટું આવશે. જો એમ કહ્યું હોય કે નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના ભક્ત હતા તો ખરું આવે, પણ એ ના પાડી છે એટલે સૂરજમુખી ના ફૂલમાં ફસાઈ ગઈ, ખરું કે ખોટું? ખોટું. પતંગિયાની પાંખ તો ગુલાબના ફૂલમાં ફસાઈ ગઈ હતી. હસુભાઈ હાથી, સોરી હાથીનું નામ જાદુ હતું, પણ એને મને કહ્યું છે કે હસુભાઈ, તો પછી હાથીનું નામ શું થયું? હસુભાઈ. અહીં શું કીધું છે? જાદુ. તો સાચું આવે, ખરું આવે કે ખોટું? ખોટું. ભારત એ સૌથી મહાન દેશ છે તો ખરું. ચક્કી બહેન વિનંતી કરે છે હાથી ભાઈને તો ખરું. કૃષ્ણનું જન્મ સ્થળ મથુરા છે, કૃષ્ણ જ્યાં જન્મ્યા હતા એ સ્થળ કયું છે? મથુરા. તો ખરું. ચક્કી બહેનના માળામાં બે ત્રણ ચાર છ માળા ઈંડા, છ ઈંડા હતા તો ખોટું. પતંગિયાને એના છૂંદણા પર ખૂબ જ અભિમાન હોય છે.
હિન્દી છે એ રાજ્ય છે, તો ખોટું, હિન્દી તો ભાષા છે, છે ને? ફાઇન, આપણે ખરા ખોટા પૂરા કર્યા. નેક્સ્ટ જ્યારે ભાગ ત્રીજો આપણે જોઈશું ત્યારે હું તમને બ્લેન્ક બ્રેકેટ ઓપ્શન આપ્યા હશે. બ્રેકેટ એટલે કે તમને અહીં બોક્સ આપ્યો હશે જેમાં વર્ડ શબ્દ આપ્યા હશે, એ શબ્દનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પણ તમને ઓપ્શન છે એટલે કે ટેન્શન જ નથી, હે ને? ઓકે, ગુડ, ફાઇન. તો આજે આપણે બીજો ભાગ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ જ્યારે પાછો આપણે સેશન લેશું ત્યારે હું તમને ખાલી જગ્યા ભરવી કેમ, કેટલી છે, કેટલું સમજવું એના વિશે આપણે જોઈએ. હોમવર્કમાં, પીડીએફમાં હવે તમારી પાસે તમારી બુક આવી ગઈ છે, એટલે હવે ટેક્સ્ટબુકમાં, પાઠ્યપુસ્તકમાં તો લગભગ લખવાનું પૂરું થઈ ગયું છે. હા, આઠમા પાઠનું બાકી છે એ હું તમને મોકલી દઈશ, અને એ પૂરું થાય એટલે હવે તો સીડબ્લ્યુની અંદર જ બધું લખવાનું છે, રાઈટ? ફાઇન, કઈ બી પ્રશ્નો હોય તો તમે મને સ્કૂલને ફોન કરીને સમજવા માટે કહી શકો છો, એડવાઇઝરીમાં તમે કંઈ કહી શકો છો, જે બી પ્રશ્નો હોય સોલ્વ કરી દઈશ. ના સમજાય તો મને કહેજો, હું ફરી સમજાવીશ. આપણે રિવિઝન જ કરવાનું છે, કાંઈ કામ નથી. તમારે ભણવાનું, મારે ભણાવવાનું, આજ કામ. પરીક્ષા ના જઈ ગયા સુધી, હવે પરીક્ષાના દિવસો બહુ નજીક આવી રહ્યા છે, એટલે ખાસ કરીને બહુ જ રિવિઝન કરજો. રમવાનું, ટીવી જોવાનું, મોબાઈલ જોવાનું બધું જ બંધ કરી દો. થોડા દિવસ છે પછી કાંઈ જ કામ નથી. આપણે કોઈ તમને નહીં કહે કે ચલો ભણો, બરાબર? ઓકે, ફાઇન. અહીં આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. નમસ્તે.